વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બધા બાળકો? મજામાં ને? આજે આપણે જોવાનું છે ધોરણ ચાર, વિષય છે અમારી આસપાસ એટલે કે પર્યાવરણ. પાઠ છે 17, તેજર અમદાવાદમાં. આપણે 16મો પાઠ જોઈ ગયા ખરો ને? અને મને ખ્યાલ જ છે કે તમે લોકો પેમ્પલેટમાંથી પ્રેક્ટિસ કરતા હશો લખવાની તેમજ વાંચવાની, ખરું કે નહીં? તો હવે આપણે પાઠ જોઈશું તેજર અમદાવાદમાં. જુઓ, હું મહિના પહેલાં માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી કે તેજલ જે છે એ એક મહિના પહેલાં ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં. શા માટે આવેલી છે? તો કે એના માતાના ઈલાજ માટે. ક્યાં આવેલી છે? તો કે હોસ્પિટલમાં એના માતાને દાખલ કરેલા છે. જુઓ, અમદાવાદ મોટું શહેર. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું. તમને પણ ખ્યાલ જ હશે, જો તમે તમારા ઘરેથી ગામ જાઓ અથવા તો અન્ય કોઈ જગ્યાએ જાઓ તો તમને બે દિવસ ગમતું ન હોય. ગમે છે? નથી ગમતું. શા માટે? તો કે આપણે ક્યારેય તે જગ્યા પર રહેલા હોતા નથી. તો તેજલ પણ એમ જ છે કે તે ગામેથી જ્યારે અમદાવાદ આવી તો એમને પણ ગમતું ન હતું, પરંતુ ધીમે ધીમે તે શહેરી જીવન સાથે અનુકૂળ થવા લાગી. મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી. જુઓ, અમદાવાદમાં જ્યારે રેલવે સ્ટેશન પર તેજલ અને તેના માતા ઉતર્યા તો શું હતું? તો કે ભીડ હતી. મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. કેમ? તો કે કદાચ એને ખોવાઈ જવાની બીક લાગતી હતી, ખરું કે નહીં? હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મામા કહેવાય. અને પપ્પાના ભાઈને શું કહેવાય? તો કે કાકા કહેવાય. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા, પરંતુ તે દરેક જગ્યાએ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી. જો અહીંયા સાંકડી ગલી પણ તમને દેખાય છે, ખરું કે ને? એમાં રસ્તો ગંદા, રસ્તા પણ ગંદા જ છે, છે કે નહીં? અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા. મામા, મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો, એટલે કે મામાને કેટલા જણા હતા? તો કે 5 લોકો હતા. અને તેજલ અને તેમના મમ્મી થઈને તો કે 7 લોકો હતા. બધા એક જ રૂમમાં રહે છે. હું પણ તેમની સાથે અહીં રહું છું. અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ. હવે વિચારો, તમારી પાસે એક જ રૂમ હોય અને એક જ રૂમની અંદર તમારે બધું જ કામ કરવાનું હોય, ભણવાનું હોય, ત્યાર પછી કપડાં ધોવાના હોય, વાસણ ધોવાના હોય, સૂવાનું હોય, જમવાનું હોય, તો બધું કામ તમે એક જ રૂમની અંદર કરી શકો છો? તો કે ના. જુઓ આગળ, મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે. જુઓ, તેજલના ગામમાં પણ શું છે? તો કે એને ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ રસોઈનું રસોડું જે છે એ પણ અલગ છે, નાહવા માટેની પણ જગ્યા જુદી છે, ખરો કે નહીં? તમને સમજ પડી છે ને બાળકો? તો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું આગળ પાઠ. ઓકે.